जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुसिद्रमायण समा ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुर गण या ज्ञान लोपे क्षण एवा अक्षर दामना यधिपति श्री स्वामी नारायण जे स्वामी नारायण नाम लेशे तेना बदा पातक बाली देशे छे नाम मारा श्रुति मायनेक सर्वोपरि आज गणायेक गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री कृष्ण महाराज ने जय। अपनी सभा में प्रत्यक्ष स्वरूपे बिराजमान इष्टदेव श्री कृष्ण महाराज पूज्यपाद गुरुजी सर्वे ब्रह्मनिष्ठ संतो वाला हरिभक्तो सौने जय स्वामीनारायण। मारो विषय छे सद्गुरु थकी लाभ। जो के गुरुजी ने कथा में आ बधुं ज आवी गयुं छे। श्रीजी महाराज भक्ति माता ने उपदेश आपता कहे छे જ્યારે એમનો અંતકાળ હતો ત્યારે શ્રીજી મહારાજે એમને ઉપદેશ આપેલો। દ્રષ્ટા સ્પૃષ્ટા નતા વા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગોગમ બહુજન જનિતમ ગ્નંતિ એવ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ तेषां मातः प्रसंगात् किम हि ननु सतां दुर्लभं शान मुमुक्षो। श्रीजी महाराज ने श्रीजी महाराज भक्ति माता ने कहे छे, हे माता, जेने भगवान ना दर्शन करा छे, स्पर्श कर्यो छे, जेने भगवान नी पूजा करी छे, जे जेमनु जीवन भगवानमय छे, एवा जे संत छे, એવા સાધુના સેવા સમાગમથી અનંત જન્મના જે પાપ છે, જે ગ્રંથિઓ છે, જે વાસનાઓ છે, તે સદ્ય પુંસામ ઘોગમ બહુજન જનિતમ ઘનંતિ એવ સમૂલમ ક્ષણવારમાં એનો નાશ થાય છે। શ્રીજી મહારાજ એટલે કે ભગવાન પોતે કહે છે, પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતમ। ભગવાન જેને પોતાના હૃદય સમાન માને છે, જેના પગલે પગલે તીર્થ સર્જાય છે, એવા સંતનો જેને સમાગમ મળ્યો છે, એવો જે મુમુક્ષુ છે, એને કઈ બાબત દુર્લભ છે, એવો ભગવાન ભક્તિ માતાને પ્રશ્ન કરે છે। કઈ બાબત દુર્લભ છે? અર્થાત કંઈ જ દુર્લભ નથી। ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે કે એવા સંતને મનમાં સંભાળીએ તો મનના પાપ બાળી નાખે, આંખોથી દર્શન કરે આંખના પાપ બાળી નાખે, એની વાતો સાંભળીએ તો કાનના પાપ બાળી નાખે, એવા એવો એમનો મહિમા છે અને એવો એમનો લાભ છે। માત્ર દર્શન, વાતો અને એનો લાભ અવર્ણનીય છે। એક અજામિલ કરીને એક પવિત્ર બ્રાહ્મણ હતો, રસ્તામાં માર્ગ પરથી જતો હતો, એ જ રસ્તામાં એક વેશ્યાની સવારી નીકળેલી। એ વેશ્યા એક પુષ્પ સૂંઘતી હતી, એ પુષ્પ એ માર્ગમાં પડી ગયેલું, એ પુષ્પ એણે સૂંઘ્યું, એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ અને ભગવાનના માર્ગમાંથી પડ્યો, અધર્મી થઈ ગયો અને ખૂબ પાપાચરણ કરવા માંડ્યો। આવો એક પવિત્ર બ્રાહ્મણ હતો, ભગવાનનો સેવક હોય એવો, પણ આવી રીતના એ મોક્ષના માર્ગમાંથી પડ્યો। નારદજીને દયા આવી કે આને ઉગારો છે, એ ઘરમાં નહોતો। નારદજી એના ઘરે ભિક્ષા માગવા ગયા, ભિક્ષા માગવા ગયા, એની પત્નીએ કીધું કે તમે અહીંથી જલ્દી જતા રહો, મારો પતિ હમણાં ટૂંક સમયમાં આવવાનો છે, અને એ બહુ અધર્મી છે, એને સાધુ સંતો સજ્જનો પ્રત્યે બહુ નફરત છે, એ તમને મારશે, અપમાન કરશે, તમારો દ્રોહ કરશે, માટે તમે અહીંથી જતા રહો। ત્યારે એની ત્યારે નારદજી કહે, નારદજી સાધુ હતા, સદગુરુ હતા ને, કીધું કે હવેથી આવે પછી જ જાય,
અને આવ્યો અજામિલ અને અપમાન કર્યું, ગાળો દીધી, બધું કર્યું. નારદજી ભિક્ષા માગી કે બીજું મારે કાંઈ નથી જોતું, પણ તારે જે હમણાં દીકરો જન્મ્યો છે એનું મારે ખાલી હું કહું, એ તું ખાલી નામ પાડી દે. કે એમાં શું છે, વાંધો નહીં, કોને નામ પાડવો છે ને ખાલી. કે સારું, નામ પાડી દે. અને એને નામ કીધું કે એનું નામ નારાયણ પાડે. કે સારું. અને એનો છોકરો હતો બહુ રૂપાળો અને એના બહુ હેત, એટલે આખો દિવસ નારાયણ, મારો નારાયણ, મારો નારાયણ, મારો નારાયણ એવું જ કરે. એનો અંતકાળ આવ્યો, ખૂબ પાપાચરણ કર્યું હતું, એટલે યમદૂતો લેવા આવ્યા. યમદૂતોનો વિકરાળ સ્વરૂપ જોઈ, ક્રૂર સ્વરૂપ જોઈ એનાથી બૂમ પડી ગઈ, દોડજે નારાયણ. અને વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો ત્યાં આવ્યા અને યમદૂતોને કહે, આ ભગત મારો છે. એવી રીતના એક સદગુરુએ ખાલી નામ એનું નામાકરણ કરી એણે નક્કી કર્યું કે આને મારે ઉગારવો છે, અને ઉગારી લીધો. કીર્તન છે ને, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી પરમ કૃપાળુ સકળ જીવન પર હરિ સમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ હિતકારી. એક પરમ કૃપાળુ સદગુરુ તમામનું એના શરણોમાં જે આવે એ બધાનું હિત જ કરે છે અને એનું હિત જ થાય છે. અને ભગવાનને એન કેન પ્રમાણે ભગવાનને જ પામે છે. અને હરિસમ સબ દુઃખ હારી, જેમ ભગવાન જેવી રીતના ભગવાન અને જેટલા ભગવાન દુઃખો હરી શકે છે એની સમાન સદગુરુ તમામ દુઃખો હરી શકે છે. શ્રીજી મહારાજ ગરડા પ્રથમ પ્રકરણના 58મા વચનામૃતમાં કહે છે, આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પૂર્વના મલિન સંસ્કાર કેમ નાશ પામે, ત્યારે શ્રીજી મહારાજ એમ કહે કે અતિશય જે મોટા સત્પુરુષ, સત્પુરુષ એટલે કે સદગુરુ, એનો જે ઉપર રાજીપો થાય એના પૂર્વના ગમે એવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે. એ રંક હોય તો રાજા થાય, એની માથે ગમે એવું ભૂંડું પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ બદલાઈ જાય, એનું રૂડું પ્રારબ્ધ થાય. એની માથે ગમે એવું વિઘ્ન આવનારો હોય તેનો નાશ થાય. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આવે પ્રશ્ન પૂછ્યો કે સર્વ કસર માત્ર ટાળ્યાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન કયું છે, ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે સદગુરુનો જે મન કર્મ વચને સમાગમ કરવો, એને સમર્પિત થઈને રહેવું, એના આશ્રમમાં રહેવું, એનાથી સર્વ કસર માત્ર ટળી જાય છે. સ્વરૂપાનંદ સ્વામી અને થોડાક સંતો એમની વિચરણ કરતા હતા, 3 દિવસના ઉપવાસ થયા હતા, કંઈ જમવાનું મળ્યું નહોતું. એક ખેતર જોયું, ઘઉં વાવેલા, એટલે એ ખેતરમાં ગયા. ખેતરમાં એક નાનો એવો છોકરો હતો, એને કીધું કે કંઈ જમવાનું છે, તો છોકરાએ પોંક પાડી આપ્યો સંતોને. 3 દિવસના ભૂખ્યા હતા સંતો, અને પોંક પાડી આપ્યો અને સંતો બહુ રાજી થયા. સ્વરૂપાનંદ સ્વામી બહુ રાજી થયા, અતિ રાજી થયા. એને કીધું, માઇક માઇક શું જોઈએ છે, કે તમે જ સાધુ બાવા છો, તમારી પાસે શું હોય, કે તો માઇક તો ખરા, કે તમારી વાલામ વાલી જે વસ્તુ હોય આપો. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે, મારી વાલામ વાલી વસ્તુ તો ભગવાન છે, કે દીધી તને. ત્યારથી તે જ ક્ષણથી એને ભગવાન અખંડ દેખાવા માંડ્યા. આ એક સદગુરુ કરી શકે છે. પ્રેમાનંદ સ્વામીનો એક પ્રસંગ છે કે શ્રીજી મહારાજને કીધું કે તમારી મૂર્તિનું અખંડ ચિંતન થાય એવું આપો, ત્યારે શ્રીજી મહારાજ કહે, એમ નથી મળતું, એની માટે તમારે બહુ સાધના કરવી પડશે. અને સદગુરુ ધારે તો ક્ષણમાં આપી દે, પણ એનો રાજીપો મેળવો એટલો સરળ નથી. ગરડા પ્રથમ પ્રકરણ 58મા વચનામૃતમાં શ્રીજી મહારાજે લખ્યું છે કે અતિશય જે મોટા સત્પુરુષ કેમ રાજી થાય. અક્ષરધામના મુક્તની એક સ્થિતિ કરી દીધી, ભગવાનની મૂર્તિ અખંડ દેખાય. ગરડા પ્રથમ પ્રકરણનો પહેલો વચનામૃતની એની સ્થિતિ થઈ ગઈ, જે પહેલો પ્રશ્ન છે. એવી એક સદગુરુ થકી થાય છે, એ જ સદગુરુનો બહુ મોટા મોટો લાભ છે. એનાથી આ દુનિયામાં કે અનંતકોટી બ્રહ્માંડોમાં કે ધામોમાં એના જેવો કોઈ મોટો લાભ નથી.
સદગુરુ છે એ ભગવાનનું ધામ સહજ સેજમાં આપી શકે છે. ભગવાનનું ધામ કેવું છે? નિષ્કળાનંદ સ્વામી 64 પદીમાં લખે છે, જેહ ધામ ને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પર છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે, અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રહે છે પ્રભુની પાસ રે, સુખ સુખ જીયા સુખ ના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે, તેજ તેજ જીયા તેજ અંબાર તેજમય તન તેના રે, તેજમય જ્યાં સર્વે આકાર શું કહીએ સુખ એના રે. એનું સુખનું વર્ણન થઈ શકતું નથી. જ્યાં જ્યાં વચનામૃત સ્વામીની વાતો કે કોઈ પણ ઠેકાણે જ્યાં જ્યાં અક્ષરધામના સુખનું વર્ણન આવે છે ત્યાં અતિ 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 જ કહે છે કે એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી. શું કહીએ સુખ એના રે. મુક્તાનંદ સ્વામી અને શ્રીજી મહારાજનો એક છેલ્લો પ્રસંગ કહું. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, તમારામાં કેટલી તાકાત છે? મુક્તાનંદ સ્વામી દાસત્વના દરિયા સમાન બે હાથ જોડીને કીધું કે હું મારામાં કાચો પાપડ તોડી કોઈ એવી તાકાત નથી. ત્યારે શ્રીજી મહારાજ કે મેં ધાર્યું હોય કે આ જીવને મારા ધામમાં નથી લઈ જવો, પણ જો તમે ધારો અને અહીંથી ઘા કરો તો ભગવાનના ચરણારવિંદ સિવાય બીજી ક્યાંય ન જાય. છેલ્લે હું કડી ગાઈશ, પછી મારા પ્રવચનને આપ સૌના ચરણકમળમાં. અવિનાશી રે હરિધામ અખંડ સંત પમાવત સેજમાં, અવિનાશી રે હરિધામ અખંડ સંત પમાવત સેજમાં, અવિનાશી અંગ અખંડ વિહાર સંત પમાવત સેજમાં, સુખ આપે રે હરિકૃષ્ણ ઉદાર સંત પમાવત સેજમાં, અવિનાશી રે હરિધામ અખંડ સંત પમાવત સેજમાં. શ્રી કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, આ છોકરો આપણા ગુરુકુળનો વિદ્યાર્થી ખેની વરુણ ઝેણી ઝેણી વરુણ બહુ દૂર ગામનો, કયું ગામ છે, દાતરડી ઠેઠ મવાની આગળ ત્યાંનો છોકરો અહીંયા ભણે, દર વર્ષે પહેલા નંબરે પાસ થાય. અને નાનો હતો ને ત્યારથી, આજ ખબર નહીં બાકી, નાનો હતો ને ત્યારથી એ છાત્રાલયમાં બપોરે અહીંયા સંતોની, અમારે સાધુ આશ્રમમાં સંતોની કથા ચાલુ થાય અને એ છોકરા ભેગા કરીને ત્યાં છાત્રાલયમાં કથા કરે દરરોજ. તો અમારી કથા તો અહીં બહાર ના સંભળાય, પણ એની કથા ઠેઠ અમારે છાત્રા સાધુ આશ્રમમાં સંભળાય એની કથા. એવી રીતે એવડો કથા કરે. 12મા સુધી ભણ્યો ને પછી મા બાપે પ્રેમથી રજા આપી, કારણ કે એને ઘેરે જવું નહોતું, કંઈ એન્જિનિયર થવું નહોતું, એટલે પછી કાશી ભણે છે ત્યારે. પણ એક ત્યાગની વાત તમને કહું, ન ભૂલતો, આ 9 તારીખે મારા ઉપર ફોન એક હરિભગતનો આવ્યો કાઠિયાવાડમાંથી. અત્યારે નામ પેલું જૂનું નામ વરુણ હતું એનું, અત્યારે સરજુ કહીએ છીએ અમે. એટલે હરિભગતનો ફોન આવ્યો મને કે સ્વામી એક સમાચાર આપવાના છે. શું? તો કે વરુણ તમારે ત્યાં છે ને જે છોકરો પાર્ષદ થયો છે ને? મેં તો હા, આજે હમણાં જ પાર્ષદ થયા છે. તે કે ના, મમ્મી પપ્પાને એક્સિડન્ટ થયું છે અને પપ્પા ઓફ થઈ ગયા છે કે છે. તો હગાવાલાની અને એની મમ્મી પણ સિરિયસ છે, તો હગાવાલાની ઈચ્છા છે એ આવે. મેં કેમ ન આવે? આવે. મેં મુનિસ્વામીને વાત કરી કે તમે લઈને જાઓ. આ ગઈ નહોતા 2 દી પહેલા, હજી 2 દી થયા. એટલે મુનિસ્વામી એને લઈને 2 સંતોને 2 પાર્ષદને 1 છોકરોને 5 જણાને લઈને ત્યાં સવારે અહીંથી સાંજે નીકળ્યા. રાત્રે લગભગ 10 વાગે સવારે ત્યાં મહુવા પહોંચ્યા. ત્યાં નાહી ધોઈને ગુરુકુળમાં પૂજા કરીને પછી ત્યાં ગયા. એવો એક્સિડન્ટ થયું કે એક ગાડી આમ આવતી હતી
ટ્રક ને એક ગાડી આમ આવતી એમાં આનું બંને પતિ પત્ની સ્કૂટર ઉપર બાઇક ઉપર જતા છે, એમાં અથડાણા પડ્યા અને પેલું ગાડીનું જે ટ્રકનું વ્હીલ હોય ને એ એમના પપ્પાની ઉપર ફરી ગયું, આખું માથું ધડથી જુદું અને આવું છેપાઈ ગયું. આવી પરિસ્થિતિમાં અહીંથી મેં એને મોકલ્યો, એ ત્યાં એના બાપાનું જે શબ હતું એને એને હાર પહેરાવ્યો, હાર પહેરાવીને બધા ત્યાં બેઠા હગાવાળા બધા હોય, બહેનો ભાઈઓ બધા હોય ને એ હોય, એની સભા કરી ત્યાં એને કથા વાર્તા કરી, હિંમતની વાતો કરી, કથા વાર્તા કરી અને પાછો એ નાહી ધોઈને અહીંયા પાછો આવતો રહ્યો. બોલો વાલા ભક્તો, તમે નિષ્કુળાનંદ સ્વામી કરતા આ ત્યાગને ઓછો ગણો છો? ઓછો ગણો છો? આ ત્યાગ ઓછો છે? નંદ સંતોનો ત્યાગ ને આ ત્યાગમાં કઈ ફેર છે? આવા તો કઈ સાધુઓ આજ તમને મળ્યા છે. બોલો. સગ્ગો બાપ છે, ગળું ધડથી જુદું થઈ ગયેલું છે, એને જોવે છે અને એના બાપના શબની પાસે બેહીને કથા વાર્તા કરે છે. શ્રીજી મહારાજે આવાને બિરદાવ્યા છે પોતે જીભે, અને આપણે જો ન બિરદાવીને, મને કંઈ ચેલાઓના વખાણ કરવાની કંઈ આદત કે વ્યસન નથી પડી ગયું કે ગંડવા નથી આવેલો, પણ હું મહિમાથી માનું છું કે ભગવાન સ્વામિનારાયણે પણ આવા મહારાજે કીધું કે જ્યારથી અમે સુખ સ્વામીને જોયા ત્યારથી એનો ચડતો ને ચડતો રંગ છે, સમજાને? તો અમારામાં એનામાં અમે ગુરુ થઈને બેઠા હોય, એની ચેલા હોય એટલું જ, બાકી જે સ્થાન પુરુષોત્તમની પાસે અમારું છે એની પાસે પણ એ જ સ્થાન પુરુષોત્તમ પાસે એમનું પણ છે, સમજાને? આ તમને વાત કરી. જય સ્વામિનારાયણ.